साबरकांठा जिल्लाना वडाली तालुकामां वडाली शहेरी आखरे 7-8 किलोमीटर अंदर नादरी अने मोरड गाम वच्चे अरवली गिरमाळाओनी सानिध्यमां आवेलू मोरजर महादेवनुं मंदिर बहु जूनुं अने पुराणुं मंदिर आवेलुं छे। मळती माहिती मुजब आ जग्याए गौमुख आवेलुं छे, ज्यांथी शियाळो होय के उनाळो सतत अविरतपणे गौमुख गंगा वहे छे अने तरसिया माणसो तथा पशु पक्षीओनी तरस छिपाय छे। आ जग्यानो वर्षो पुराणो इतिहास रह्यो छे तेवुं जाणवा मळेल छे। आ एक चमत्कार जेवुं छे ने, अहीं दर वर्षे श्रावण महिनो होय के शिवरात्रिनो समय भोजन उत्साह अने महाप्रसादनो कार्यक्रम राखवामां आवे छे, परंतु अधिक श्रावण मासनी अंदर दर सालनी जेम आ वर्षे पण सेवाभावी संगठनो द्वारा भजन कीर्तन अने महाप्रसादनो आयोजन करवामां आवेलुं होय नहीं। वीरेश्वर संत कुटियाना महाराज, तुलसीदास महाराज, दशरथराज महाराज, धुड़ाराम महाराज वगैरे द्वारा संतवाणीनी सरवाणी करवामां आवशे अने हजारो संख्यानी भीड़ दूर दूर थी दर्शन करवा आवता भावी भक्तो अने संतो पण आ लाहवो लाभ लेता होय छे। अरवलीनी गिरी कंदरावमां आवेलुं आ सुंदर अने रमणीय स्थळ लीली लीली वनराईओ खीली होय छे त्यारे अहींनी लाहवो लेवो एक अनेरुं आकर्षण होय छे। वडाली 10 किलोमीटर दूर आवेल डूंगर वच्चे मोरजेर महादेव मंदिर જોવા મળ્યું છે। બાકી આપનું નામ? તુલસીદાસ। બરાબર, વડાલી કબીરાસ મંદિર છે, ધીરેસર વીરો છું, સંકોટી છે ત્યાં જુમુને કુરાન મંદિર ત્યાં જે છે અહીંયા મોરજેર મહાદેવનો વાક્ય સંભાળજો। આ જગ્યા લગભગ આજ 45 વર્ષ પણ આવ્યા તો અમે મગરી ઉમરે તો તાણે અને ધીરે ધીરે જૂની જગ્યા પુરાતત્વ તત્વનો અને બહુ સારી છે। ભક્તો આવીને બધા ભજન કીર્તન કરે એટલે બધું છે અને મોટા કર્મચારીઓની પ્રાર્થના છે કે હા સાથ આપીને સારી ધર્મશાળા પડે એટલી જગ્યા આપે અને સારો પણ થાય બસ એટલે। જે આપ પાણી છે બાવજી ખરેખર આ ચમત્કાર છે, શું છે આપનું જો જાણું છે? એમ જો એટલી તો બુદ્ધિ નહીં, ભગવાનની કળાને કોઈ જાણ્યો નથી બરાબર, પણ આ ચમત્કાર તો મોટો છે। ઉનાળા મેં વર્ષે પાણી ચાલુ રહે, શિયાળા મેં રહે છે, એવા ડુંગરમ ઘણી જગ્યા આવે છે, આ પ્રકૃતિની લીલા છે બધા। અને એક બીજું બાવજી આ શ્રાવણ માસની અંદર થાય છે કે બા શિવરાત્રિમાં થતું હોય છે? આજે અહીંયા શ્રાવણ મહિને થાય, શ્રાવણ દર શ્રાવણ મહિને પણ આ વર્ષે અધિક માસ છે એટલે લોકો વધારે ભાવથી ડબલ ભક્તિ કરીએ, અધિક માસમાં એ કરશે, શ્રાવણ મહિને કરશે। સારું, ઓકે, થેન્ક યુ। જેડા બરાબર લે જે લે સરનું નામ જોડાભાઈ પટેલ, મોરડ ગામનો વતની અને વર્ષોથી સેવાઓ સાથે જોડાયેલો છું। અત્યારે બધું રાજકારણ છોડી આધ્યાત્મિક લાઈનમાં હું એક વડીલોના આશીર્વાદ લેવા આવું છું। આ મંદિર લગભગ 101 વર્ષ જૂનું છે। 100 વર્ષ પહેલાં એક આદિવાસી મહારાજ મોતીબાપજી કરે મલાસા ભિલોડા તાલુકાનો મલાસા ગામના મોતીબાપજી ધોબળી રહેતા એમને આ મંદિરની સ્થાપના કરેલી અને ત્યારથી એ દીવો પૂજા શ્રદ્ધા એ વખતના જમાનામાં અહીં આવવા માટે રોડ રસ્તો કશું જ નહોતું, પગદંડીથી અને બધા પથ્થર હતા અને પગદંડીથી ચાલીને આવવું પડતું, એ વાતને લગભગ 60-70 વર્ષનો મને અનુભવ છે। અને આ ચમત્કારો બહુ ચમત્કારી મહાદેવ છે। સામે જે ડુંગર છે એ ગઢોર મહારાજ કહેવામાં આવે છે। અમારા જે કુવા હતા કુબાદોરના મોરોના નાદરીના આ કુબા વિસ્તાર કહેવાય, એ વિસ્તારની અંદર જો કદાચ ચોરી થાય, કોઈ તકલીફ થાય, કંઈક મશીનોમાં ગડબડ થાય, ત્યારે મશીન હતો તો અમે ગઢોર મહાદેવનું નારાયણ માનીએ તો તાત્કાલિક એનું ફળ અમને મળતું એવું ગઢોરમાં રહેતો પણ ચમત્કાર છે। આ જે પાણી આવે છે એ પાણી કુદરતી પાણી છે, એ પાણીની અંદર કુદરતી પાણી મીઠું આ મિનરલ પાણી છે, કુદરતી આ ઝરણું છે, એ ઝરણું પણ કુદરતી આવે છે અને આ મહાદેવની અંદર 24 કલાક 12 મહિના ભગવાન ઉપરનું અભિષેક પાણીથી જ કરતા હોય છે ગૌમુખ ઉપર, એટલે કાયમી અવિરત પણ પાણી ગૌમુખ ઉપર આવે છે। અને સરકારશ્રીની માગણી અમારે છે જ, કાલે પણ માન્ય ધારાસભ્ય રમણભાઈ હતા, સરપંચ સાહેબ હતા, મિચનભાઈ દશરથી બાપુ, ભગુભાઈ મનીરામ મહારાજ બધા જ હતા, અમે વાત કરી છે કે આ જગ્યાની અંદર અમારે લગભગ હો બાય હોનો શેર થાય, દાતાઓ છે અમારા લખમણસિંહ બાપુ, રોમભાઈ ખૂબ પ્રયત્નો કરે છે, આજુબાજુ કુબાદરો નાદરી મોરના સ્વયંસેવકો પણ આ જગ્યાનો ઉત્થાન કરવા માટે બધા જ તૈયાર છે। અત્યારે ફોરેસ્ટ એરિયાની અંદર જમીન અમારી કુબાદરોની નાદરીની છે, ખાતાની જમીન છે, વેચાણ દસ્તાવેજની જમીન છે, એ જમાનામાં અમારા વડીલોએ 500 રૂપિયા વીઘર રાખેલી છે, બજારમાં 500 રૂપિયા કરતો મોંઘી રાખેલી, પણ ફોરેસ્ટે કબજો કરેલો છે, એમાંથી અમે અત્યારે પ્રોન્ત કલેક્ટર પાસે પણ
80 કોઠાની માગણી 85 કોઠાની માગણી કરી છે. ઠરાવ પણ થઈ ગયો છે, એક કબજો અલાવ ને માન્ય ધારાસભ્ય પણ એનો પ્રયત્ન કરે છે આપવાની હા પરાય છે. એ મળી જાય તો લખમણસિંહ બાપુ, રોમભાઈ અને એ બધા જ મિત્રો ભેગા થઈ અહીં હો બાય હોયનો શેર એક બે ચાર રૂમ બનાવવા છે. કોઈ સંતોન આવીને રહેવું હોય તો સરકાર જોડે અમારે ખૂબ ઊંચી માગણી છે. એ માગણી સરકાર અને આજુબાજુ વિસ્તારના આગેવાનો અમને મદદ કર્યો એવી ભાવના સાથે અમે અહીંયા આજે 8-8 સોમવાર, આ અધિક મહિનાનો પહેલો સોમવાર છે, એવા જ 8-8 સોમવાર અમે આ રીતે જ આ જ માહોલથી અને સંતો પણ અમારા મણિરામ મહારાજ, ભગુભી સાહેબ, દશરથસિંહ બાપુ, બધા જ સંતો અત્યારે જુદા જુદા ઈડર તાલુકાના, વડાલી તાલુકાના, ખેડબ્રહ્મા તાલુકાના બધા જ સંતો, બહેનો, દેવી દેવતાઓ બધા અહીંયા હાજર છે. અમારા ભગુભી સાહેબ પણ, ભજનીક એ પણ, જેઠાભાઈ ઉપસ્થિત છે, અમિતચંદભાઈ સરપંચ સાહેબ, બધા મિત્રો અહીંયા આવતા હોય છે. આજે પોનોલના પણ મિત્રો આવ્યા છે, કુબાદરોલના છે, નાદરીના બધા જ ગોમના મિત્રો અહીંયા ઉપસ્થિત છે. અને ભગવાન ભોળાનાથ પ્રાર્થના કરીએ કે અમારો પ્રશ્ન જંગલ ખાતામાંની જલ્દી ઉકેલ થાય, જલ્દી ને જલ્દી એનો ઉકેલ થાય અને અમારી માગણી પૂરી કરી પરમાત્માને પ્રાર્થના કરીએ, ભોળાનાથને પ્રાર્થના કરીએ. જય શ્રી કૃષ્ણ. બેસ્ટ ટીવીની સાથે કિરણ ડાભી, ખેડબ્રહ્મા.